આવેશ અને નફરત માણસને કંઈ પણ કરાવી શકે છે જામનગરના કાલાવડમાં આવી જ ઘટના સામે આવી છે કાલાવડના ભરતભાઈ નાગેશ નામના યુવાને ફલસાણ બેરાજા ગામના ખેંગરભાઈ આંબાભાઈ કરોતરાની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે ખેંગારભાઈના પરિવારને ગમ્યું ન હતું ખેંગરભાઈના પુત્રો બહેનને બળજબરીપૂર્વક સાસરેથી પિયર પરત લાવ્યા હતા તેમજ બનેવી ભરતભાઈ પાસે પોતાની બહેનને પરત સાસરે મોકલવા રૂપિયા અગિયાર લાખની માંગણી કરી હતી જે માંગણી ભરતભાઈએ સ્વીકારી ન હતી દરમિયાન ભરતભાઈના પત્ની પિયરથી ભાગી ફરી સાસરે ચાલ્યા જતા ખેંગારભાઈ અને તેમનો પરિવાર રોષે ભરાયા હતા આ ઘટના પછી કાલાવડ બસ સ્ટેન્ડ પાસે ભરતભાઈના ત્રણ શાળા દિનેશ મેહુલ તથા વિપુલે ભરતભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો ભરતભાઈનું જામનગરમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તેમના ત્રણ શાળાઓ ઉપર હત્યાનો કેસ થયો હતો આ કેસમાં જામનગરની સેશન્સ કોર્ટે બનેવીની હત્યા કરનાર ત્રણેય આરોપી શાળાઓને આજીવન કેદ તથા એક એક હજાર રૂપિયા દંડની સજાનો હુકમ કર્યો છે જામનગરમાં આજે ટાઉન હોલમાં મેયર બીનાબેન કોઠારીના જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી હતી બેઠકમાં મુદ્દે ચર્ચા કરવામાં આવી વિપક્ષે નામે પે પાર્કિંગની વ્યવસ્થા લઈ આવવાનો આરોપ શાસક પક્ષ ઉપર લગાવ્યો હતો આ ઉપરાંત જીજી હોસ્પિટલ સામેની વિવાદિત દુકાનો વિરુદ્ધ કાર્યવાહી ન થવા પાછળ શાસક પક્ષના આગેવાનોનો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનો આરોપ લગાવતા હોબાળો થયો હતો ભારે દેકારા વચ્ચે બહુમતીથી પાર્કિંગ પોલિસી મંજૂર કરવામાં આવી હતી વિપક્ષે આરોપો લગાવતા મેયર દ્વારા બોર્ડમાંથી વોકઆઉટ કરવામાં આવતા બેઠક અરાજક રીતે પૂર્ણ થઈ હતી નવા ત્રણ કૃષિ કાયદાઓના વિરુદ્ધમાં ખેડૂતો લગભગ છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા હતા આ દરમિયાન અંદાજીત સાતસો ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે આજે ગુરુ નાનકજીની પાંચસો બાવનમી જન્મ જયંતિના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરી વિવાદિત કૃષિ કાયદાઓ પરત લેવાની ઘોષણા કરી હતી જે પછી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી વિપક્ષે પણ આ ઘટનાને સરકારની પીછેહઠ તથા ખેડૂતોનો વિજય ગણાવી ઉજવણી કરી હતી જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું જામજોધપુર સહિતના ગામોમાં ફટાકડા ફોડી વિપક્ષે ઉજવણી કરી હતી આજે ગુરૂનાનકજીની પાંચસો બાવનમી જન્મ જયંતિની દેશ વિદેશમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ગુરુદ્વારાઓમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જામનગરમાં પણ ગુરુદ્વારામાં સંપત્તિ શ્રી અખંડ પાઠ શબદ કીર્તન લંગર મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા